Please subscribe and press the bell icon for more updates from Shailesh Pandya Abhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભિનાશ ચેનલ પર આપ માણી રહ્યા છો મળેલા જીવ વાચિકમ ગમતાનો ગુલાલ. 16 પ્રકરણ આપણે પૂરા કર્યા છે. વિદાય નામના પ્રકરણે તો મારી આંખો ભીંજવી નાખી. ખરેખર બહુ અદ્ભુત. કારણ વગર છલકે હજી ખોબો ભરી ભરી, હું વાત માંડું તો રડે આંખો ફરી ફરી. પાછું મને લઈ ભાગવું છે ક્યાં દીવાલને, પૂછ્યું હતું મેં બારણું આડું કરી કરી. આ મારી ગઝલના બે શીરથી મારે વ્યર્થ પ્રતીક્ષા નામનું પ્રકરણ 17મું છે શરૂ કરવું છે. પન્નાલાલ સાહેબને વંદન કરીને મળેલા જીવવાચિકમ આપ સાંભળી રહ્યા છો. શરૂ. ઘરદીઠ રૂપિયા રૂપિયાની પાન સોપારી લીધા પ્રમાણે ફોજદારે કામ પણ કર્યું હતું. લગભગ સાજા થવા આવેલા રેશમાને દવાખાનામાંથી નસાડી દેવામાં મુખીને ઠીક ઠીક મદદ કરી હતી અને પછી તો કેસ એની મેળે તબાઈ ગયો. પરંતુ આ બનાવે ગામ લોકોને આ નવરા દિવસોમાં વાતો કરવાનો ઠીક ઠીક મસાલો પૂરો પાડ્યો હતો. કોઈ કહેતું હતું મી રેશમાને જોયો તો સિક્કો તો એવો ફરી ગયો છે, ક્યાંય વગડામાં એકલો મળ્યો હોય તો જોઈને બીક લાગે. નાક તો જાણે ઘરનો લપકો ન મૂકી રાખ્યો હોય એવું દેખાય છે. એક આંખનો તો ડળિયો નીકળી ગયો છે. પણ ધૂળાને તો રેશમાની આંખ નાક કરતાં એના પહેલાં ચાંદીના કડાની જ વધારે પડી હતી. એક દિવસ નવરાશ મેળવીને 5 ગાંવ ઉપર રહેતા રેશમાને મળ્યો પણ ખરો. પણ રેશમાએ તો એનું સૂકું નાળિયેર જ આપ્યું. અરે કંઈ ગાંડો થયો, કડું તો ગયું પેલી વિધિમાં. અને આ સાંભળીને ધૂળાની મુશ્કેલી વળી વધી. લાચાર અવાજે કહ્યું, મું કડું ગયું તો રેશમાભાઈ, પણ પેલી મૂઠ તો હજી ન મારી હોય તો ના જ મારતો, ને મારી હોય તો હવે પાછી વાળી લેજે ભાઈ સાહેબ. ધૂળાની મૂર્ખાઈ પર હસતા રેશમાએ ટૂંકમાં જ બતાવ્યું, ભલે. ધૂળાએ ઉઠતા ઉઠતા પણ પેલો તો ગયો છે હવે, માટે આ તો વાળી લેજે ભાઈ સાહેબ, એ રાડને તો હું હવે ઠેકાણે લાવી દઈશ. આમ કહીને એની પાસેથી વચન પણ લઈ લીધું. કોણ જાણે કડું ખોયું તેથી કે રેશમો પેલી મૂઠ નહીં વાળી લે તો બીજું કડું ખોતાએ પત્તો નહીં ખાય, એ વિચારથી ગમે તે કારણ હોય પણ મનમાં ખૂબ ધૂંધવાઈ ઉઠ્યો હતો. આ બધાયના મૂળમાં એને જીવીનો જ દોષ દેખાતો હતો. એના આવ્યા પછી પોતે આબરૂમાં ને પૈસે ટકે ઘસાતો જતો હતો એમ પણ એને લાગવા માંડ્યું. મનમાં થતું હતું રાંડ આવી છે ત્યારથી જ બળાપ લઈને આવી છે. ઘેર પહોંચતા પહોંચતામાં તેનો ગુસ્સો પણ ટોચે જઈ પહોંચ્યો હતો. અને જો જીવી ઉપર એણે મોકળા મને હાથ ઉપાડ્યો હોય તો તે આજે જ. વાંક એટલો જ હતો, જીવીએ એને માટે પાણી ગરમ નહોતું રાખ્યું. જીવીને છોડાવવા આવેલા ડોશીએ કહ્યું પણ ખરું, પણ ભાઈ અમને શી ખબર કે તું અત્યારે આવવાનો છે, ને એમાં મારે છે શું કામ ધૂળિયા, તું હુક્કો પીશ એટલામાં તો. પણ ધૂળાએ તો ત્યારની મારે દાવે આવી હતી મરશે મરશે કરીને જતી કરી એટલે આવા બરાડા સાથે દીધે જ રાખી. એક લાકડી ડોશીને પણ વાગી ગઈ. ડોશી ઉકળી ઉઠ્યા, તારું નખો જાય તે જરા જોતો ખરો, તમે જ રાણને આમ કરીને બગાડી છે તો. કહી વળી પાછો જીવી તરફ ફર્યો. તેદન કયો ધણી પરદેશ જતો તો તે નદી સુધી વળાવવા ગયા તા ધૂળો બબડ્યો. આ સાંભળીને તો ડોશી પણ ઓ મરો, ત્યારે બે જણ ભેગા થઈને આમ બબડતા બબડતા બહાર નીકળી ગયા. મનમાં થતું હતું ઠીક છે, એમ પડશે ત્યારે જ રાણ તો સીધી થશે, મીકુવા તો પાંસરી થઈ ગઈ છે પણ બાઈના તો આવા ચાળા ભાડું. જીવીની આંખ હવે ફરી ગઈ હતી. જાણે જગદંબા ધૂળાના હાથમાંથી એક જ આંચકે લાકડું જૂટાવી ખૂણામાં ફેંકતા બોલી, પહોંચ તો મળે નહીં ને મારું પીટું એ મારવા આવ્યું છે. અને ધૂળાની આ કારમી મુસીબતમાં કારમી એટલા માટે કે એક બાજુ વિફરેલી જીવીનો એને ડર લાગતો હતો, બીજી બાજુ જો જીવીને દબાવી ના પડે તો એનું પૌરુષ લાજતું હતું. સામેથી ભગત આવી ગયા, ધૂળાની ધૂળ કાઢી નાખી. ડોશીના પડિયામાં પણ ચકટીક ભભરાવી અને જીવીને પણ કાળના મોંએ કહી નાખ્યું, રોજના ફજેતા થાય છે તો ત્યારે ક્યાંય ઝેરે નથી મળતું. કાંજીના ગયા પછી ભગતના જીવને આ બધી લાયો જ હતી ને. ઘણીએ તો હીરાને પણ લાવી તો ખરી જ, પરંતુ એ તો જીવી ડાકણ છે, કાંજીને મોહિની કરી દીધી છે એવો વહેમ હતો, એટલે એક રીતે માગે જ છે એવું કંઈક ખરું. ઉપરાંત એનું ઘર પણ થોડુંક છેટે એટલે અડધી ધાંધલ તો સંભળાય પણ નહીં. ભગતે કહ્યું,
ક્યાંય ઝેર નથી મળતું એ વાક્ય જીવીના મગજમાં ઠીક ઠીક દિવસ સુધી દોડાયા કર્યું. પોતાના પિયરમાં જ એક છોકરીને રોટલામાં નાખીને ખાઈ ગઈ હતી, બે ઘડીકમાં જ દુઃખના ડુંગરા રાખરૂપ થઈ ગયા હતા. જીવીને આ બધું યાદ આવ્યું એ પ્રમાણે કરતાં એને વાર લાગે એમ નહોતું, પરંતુ એને થતું હતું હવે મહિના માટે એકવાર એને કાનજીને જોવું, છેલ્લે મળી લઉં, પછી મરવું તો છે જ ને. કાનજીના દુઃખે તો રખેને ક્યાંક ઉડતી ઉડતી વાત ત્યાં પર પરદેશમાં જાયને એમનો જીવ બળે, એ દુઃખે તો એ મારપીટની ગામમાં જાજી વાત પણ કરતી ન હતી. એમાં હવે તો એને મરવું જ હતું. ફક્ત એક મહિનાની કાનજીના આવવા જેટલી જ વાર હતી. એક તો ઉનાળાના દિવસ અને એમાં એ જીવીના તો કારમાં હતા. એક પાછો કૂકડો બોલતો ત્યારે ઉઠતી, પાલી બે પાલી મકાઈ દળતી, છતાંય રાજ દરબારના ઠાઠથી આવતા સૂરજના ઠેકાણા પડતા ના હતા. સહેલાઈથી વાડી ચડાવાય એટલું વાસીદું ભરીને નાખી આવતી, પાણીના ચાર પાંચ બેડા લાવતી, એ પણ જાણે ઘણી ગણીને ડગ ન ભરતી હોય એવી ચાલે. છતાંય સૂરજ તો હજુ માંડ બે વાસવા ચડ્યો હોય, પેટને પેટીઓ આપ્યા પછી ખાંડળું કાઢતી, પણ એ સૂરજના ઢળતા પહેલાં તો ખંડાઈ જતું. રતન પણ થોડાક દિવસ આવીને પાછી બંધ થઈ ગઈ હતી, નહીં તો એની સાથે વાતો કરવામાંય સમય પસાર કરત. અને આ ઉનાળામાં વાંઢણું નીંદણું તો હતું નહીં, એટલે છેવટે છાણે નીકળતી એક એક છાણું કરીને ટોપલું મોડ થઈ જતું. પણ સુરત તો હજુ આથમણા મેદાનમાં અટવાતો હતો. વળી પાછી વાળાની વાલોડ વગેરેમાં પાણી રેડીને જેમ તેમ કરી બે બેડાનો જોગ કરતી, વાછડા ખોળવા ગામમાં બે આંટા મારી આવતી, અને એમ માંડ માંડ એક દિવસ પૂરો કરતી. પરંતુ કમબખ્ત રાત પણ એની તો વેરણ બનતી. દિવસે તો આછા પાતળા કામમાં જીવને વળગાડી રાખતી, પરંતુ રાતે શું? ઘણીવાર તો આઠમના મેળાવાળી છેલ છબીલી મૂર્તિ કાનજીની જાણે ઢીંચણમાંથી ભાગી ન થઈ ગઈ હોય એવી લાચાર બની ગયેલી દેખાતી. જીવી કહેતી, મીજ તારી આવી દશા કરી છે. જ્યારે પેલી મૂર્તિ બહેરી હોય, ગાણપણમાં લવતી હોય એમ બબડતી, તું મને ભૂલી જા ગાંડી, મને માફ કરી દે, ને આ કહીં એક ઠીંગણું અંગ તથા પહોળું મોં આવા માણસ તરફ હાથ લંબાવતી બોલતી, આનામાં જીવ લગાડ, એનું બોલાવ્યું જ તારે બોલવાનું છે, એની જીવાડી જ તું જીવીશ, તારે મારે કશું જ નથી, તારા જીવને મારામાંથી વાળી લે. આવા તાઇફામાં રાત અડધીક તો નીકળી જતી, ઘડીક આંખ મીંચાતી ત્યાં તો ખેતરવા છેટે આવેલા છાપરામાંથી ખોડીલો કૂકડો પેલા ભવનો વેરી હોય એમ જીવીના કાનમાં જ જાણે બાંગ પોકારતો. ત્યાર પછી જીવીની આંખ મીંચાતી, તોય ન મીંચાયા જીવી જ એમ બીજા દિવસ વળી પાછો ઘંટીથી શરૂ થતો. જેઠ મહિનો અડધો પસાર થઈ ગયો હતો. લોકોના વાડામાં બળતણના ગંજ ખડકાઈ ગયા હતા, પણ કાનજીનો વાડો તો જીવી ખાલી જ દેખતી હતી. ગામના ઉકારડા પણ ખેતરે પહોંચી ગયા હતા, પરંતુ એનો ઉકરડો તો હજુ પણ ભરેલો જ હતો. કાનજીના મોટાભાઈ કરતાં જીવીની ફાળ અનેક ઘણી વધારે હતી. નહીં આવે કે શું? અને એક દિવસ એવો જ કાગળ આવ્યો. આખાય ગામમાં ભણેલા ગણો કે વગર ભણ્યા, પણ એક એવા ભગત જ રહ્યા હતા. કાનજી તો પરદેશ હતો, અને વાણિયાને આવા નવરા કાગળ વાંચવાની ફુરસદ ન હતી. કાગળનું નામ સાંભળતા જ લગભગ ચોથા ભાગનું ગામ ભગતને ત્યાં એકઠું થયું હતું. ગામના અવતાર મધ્યે જો કોઈ પરદેશ ગયું હોય તો તે કાનજી હતો. હા, એક ઠાકરડો ગયો હતો, પણ એનો બાપ ખિસ્સામાં ઘાલીને કોણ જાણે કઈ ઘડીએ ગામમાં આવતો ને કઈ ઘડીએ વંચાવી જતો. આ મોટા ભાઈની પેઠે હાથમાં રાખીને કોઈ ન પૂછે તો પણ કાનાનો કાગળ આવ્યો છે ભાઈ, ભગતની પાસે વંચાવા જઉં છું, કોણ જાણે મહી શું લખ્યું છે. આમ બોલતો બબડતો ઓછો જતો હતો. આખું ગામ ભલે સાંભળે, પણ જો જીવી સાંભળવા જાય તો થઈ જ રહ્યું ને. પોતાના નેવા આગળ ઊભી ઊભી ભગતના ઘર તરફ એવી રીતે જોતી હતી જાણે કાગળે દેખવા મળે છે. એના કાન પણ છેક ભગતના નેવા સુધી જાણે પહોંચી ગયા હતા. અને જો માણસોની આડ ન હોય તો શાંતિ તો એટલી બધી હતી કે જરૂર સાંભળી શકત. ભગતના ધ્યાનમાં પણ એ નહીં હોય, નહીં તો ઉતાવળે વાંચવાનું એમને કહેવું પડે એમ ન હતું. કાનજીએ અડધા ગામના નામ લખ્યા પછી પોતે ચોમાસામાં આવવાનું નથી ને મોટાભાઈને ખેડૂત રાખવા માટે લખ્યું હતું. નોકરી વિશે પણ મોગમ જ લખ્યું હતું. હીરા તથા ભગતને માલુમ થાય કે ઊંચા આસને બેસીએ છીએ, લાંબી લેખણે લખીએ છીએ, લાખ થાપીએ છીએ ને લાખ ઉઠાપીએ છીએ એવી નોકરી મળી છે. મોટાભાઈને બબડતા સાંભળીને જીવી એટલી તો સમજી શકી. બીજું તો એના કામનું પણ શું હતું કે કાનજી નથી આવવાનો. દર્શક મિત્રો, કાનજી અહીં નથી આવવાનો,
એ વ્યર્થ પ્રતીક્ષા જીવી કરી રહી છે. પ્રકરણ આપણે 17મું માની રહ્યા છીએ. કાનજી એ વખતની પરિસ્થિતિ પણ કેવી, કાગળ આવે, પોસ્ટ કાર્ડ, અત્યારે તો વોટ્સઅપનું ચેટિંગ. આ જમાનાની જ્યારે આપણે વાત કરીએ છીએ, અમે એટલા નસીબદાર છીએ, અમે પોસ્ટ કાર્ડની પણ મજા માણી છે અને વોટ્સઅપના ચેટિંગની પણ મજા માણી છે. અમે ઈમેલ પણ જોયો છે અને તાર અને ટપાલ પણ જોયા છે. એનું સંવેદન જે અકબંધ પોસ્ટ કાર્ડમાં સચવાઈને એક ગામથી બીજે ગામ આવતું હતું, એક દેશથી બીજે દેશ, એ પણ એની એક મજા અનેરી હતી. અત્યારે વોટ્સઅપમાં ઓનલાઈનની મજા હોય છે, ઓનલાઈન હોય ત્યાં સુધી બ્લોક તમને ફટાક કરતો છાતીમાં ધક્કો વાગે અને માણસ અત્યારે એકદમ 20 સેકન્ડના શોર્ટ ઉપર આવી ગયો છે. કાનજી વ્યર્થ પ્રતીક્ષા કરી રહી છે, જીવી આવવાનો નથી ચોમાસામાં. એ વાત આપણે સાંભળી અહીં આપણે વિદાય લઈએ સમયના અભાવના કારણે. નવા ભાગમાં આપણે મળવાનું છે. જય કવિતા.